22/11/2022 ના રોજ માલવીય નગર પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં એક બેન પોતાની નોકરી ઉપર જતા હતા. તે દરમિયાન તેઓ પોતાની લિફ્ટમાં જતા, નોકરીના સ્થળે લિફ્ટમાં જતા હતા. તે દરમિયાન એક ઈસમ એ બેનને છેડતી કરેલી તેમજ માર મારેલ, જે બાબતે માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને તે અજાણા ઈસમ વિરુદ્ધ માલવીયા નગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કવોડની 4 ટીમ અલગ અલગ બનાવી 1500 જેટલા કેમેરાની તપાસ કરતા આરોપી મળી આવેલ, જે આરોપીનું નામ કૌશલ રમેશભાઈ પીપળિયા છે, જે કોઠારિયા રોડ વિસ્તારમાં રહે છે. તેણે અગાઉ પણ ગરપોટ ચોરીનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગરપોટ ચોરીનો ગુનો કરેલ આચરેલ છે. તેમજ આજી ડેમ વિસ્તારમાં પણ આર્મ્સ એક્ટના ગુનામાં પકડાયેલ અને જે આરોપી છે કૌશલ રમેશભાઈ પીપળિયા, તે માર્કેટ યાર્ડ બેડી ખાતે કમિશન એજન્ટનું કામ કરે છે. તેમ છતાં થોડુંક માનસિક વિકૃત હોવાના કારણે અગાઉ પણ ઘણી બહેનોની છેડતી કરેલી છે. તેમજ હાલમાં આરોપી પકડેલ છે, તેને રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ વિસ્તારમાં 20 બહેનોની છેડતી કરેલ, પણ બહેનો કોઈ કારણસર ફરિયાદ કરેલ નથી અને કોઈ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપેલ નથી. માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં જે બેને ફરિયાદ આપેલ તે અરજીને તપાસના કામે ગુનો દાખલ કરે જે બાબતે તપાસ ચાલુ છે અને જે કામે આરોપી પકડેલ, જે આ કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈએન સાવલિયા, ડી સ્ટાફ પીએસઆઈ એમએસ મહેશ્વરી તેમજ ડી સ્ટાફના તમામ માણસોએ ખૂબ જ મહેનત કરી અને આરોપીને પકડી પાડેલ છે. સીસીટીવી 1500 જેટલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કર્યા બાદ આરોપી પકડાયેલ છે. અને ગુજરાત સ્ટેટ લેવલે ફ્રી સ્ટાઇલ કુસ્તી 74 કિલોગ્રામમાં મેડલ ગુજરાત સ્ટેટ લેવલે વિજેતા થયેલ છે, એ બાબતે આને મેડલ મળેલા છે. અને એ બાબતે કોઈ ડૉક્ટરના સારવાર સર્ટિફિકેટ કે એવું કંઈ નહીં, પણ એને પૂછપરછ કરતાં એ માનસિક રીતે પોતાની એવું કહે છે કે મારું મગજ એ રીતના ફરી જાય છે. 2016, 2017, 2018, 2019 માં 4 ગોલ્ડ મેડલ જીત્યા છે.